हेलो विद्यार्थी मित्रों, આગળ જોઈ ગયા પ્રમાણે આપણે ફરીથી થોડું એકવાર રિવાઇઝ કરી લઈએ. ફોરિયર સિરીઝમાં આપણે આગળ જોઈ ગયા કે અહીંયા આગળ અલગ અલગ પ્રકારના તમને આવર્ત ઘટનાઓ જોવા મળે છે, જેમ કે લોલકના દોલનો, તરંગો, જેમ કે ધ્વનિના તરંગો અને પ્રકાશના તરંગો, પછી સ્વરકાંટાના દોલનો, દોરીના દોલનો, તમે આ બધી વસ્તુઓ તમે જોઈ ગયા હતા. એના પછી આપણે એ દોલનો માટેનું આપણે એક ઇક્વેશન પણ જોયું. એ ઇક્વેશન શું હતું? તો એનું એક આપણે ફંક્શન આપણે રજૂઆત કર આવર્ત તરંગની રજૂઆત કરવાની છે વિધેય તરીકે. તો વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી, આવું એક આપણે એક વિધેય લઈ લીધું છે. હવે અહીંયા આગળ આ વિધેયની અંદર અહીંયા આગળ આપણે વાય સ્થાનાંતર, કે તરંગ સદિશ અને કોણીય આવૃત્તિ. હવે અહીંયા આગળ આપણી પાસે બે ઘટનાઓ છે. હવે આપણી પાસે કોઈ બી તરંગ હોય તો એ તરંગની અંદર બે પ્રકૃતિઓ હોય છે. દ બ્રોગલીનો તમે સિદ્ધાંત ભણેલા છો, તો દ બ્રોગલીના સિદ્ધાંતની અંદર શું કહેવા માગે છે? તો દ બ્રોગલીએ એમ કીધું હતું કે કોઈ પણ કણ જે છે, ધારો કે ઇલેક્ટ્રોન જે છે, એ ઇલેક્ટ્રોન એ કણ પ્રકૃતિ ધરાવે છે અને તરંગ પ્રકૃતિ ધરાવે છે, એને દ્વૈત સ્વભાવ કહેવામાં આવે છે. હવે આ કણની અંદર આપણે જોઈએ, ધારો કે ઇલેક્ટ્રોન કોઈ પાર્ટિકલ આપણે લઈ લીધું, તો આ ઇલેક્ટ્રોન પાર્ટિકલ કોઈ બી માધ્યમમાં ગતિ કરતું હશે. હવે આ માધ્યમની અંદર જ્યારે ગતિ કરતું હોય ત્યારે આપણે આનું તરંગ આપણે જોઈએ, તો આ તરંગ જે ગતિ કરતું હશે ત્યારે તમને તરંગ સ્વરૂપમાં જોવા મળશે. તો આનો અભ્યાસ કરવો હોય તો આપણે ધારો કે સમય અને સ્થાનાંતર આ બે રાશિઓ આપણે આના અંદર લઈએ. તો આનું ધારો કે આપણે નક્કી કરીએ કે આપણે ધારો કે કોઈ સમય નિશ્ચિત કરી દઈએ કે આ સમયની અંદર આનું સ્થાનાંતર કેટલે, બરાબર છે? તો એ વખતે આપણે જો જોઈએ તો આપણે સમય નિશ્ચિત કરી દીધો કે ટી બરાબર ઝીરો સમયે આનું સ્થાનાંતર આ જગ્યાએ હતું, બરાબર. તો એના માટેનું આપણે સમીકરણ વિધેય આપણે જોયું. તો ત્યારબાદ આપણે જોઈએ કે આનું સ્થાનાંતર જો નિશ્ચિત કરીએ તો શું થાય. તો એક્સ બરાબર ઝીરો લઈએ તો એનું સમયનું મૂલ્ય શું મળે છે એ આપણે જાણી શકીએ છીએ, બરાબર. તો આપણને આ પ્રકારે બે પ્રકારના ઇક્વેશન આપણને મળતા. તો અહીંયા આગળ જુઓ, તમારે સમીકરણ નંબર જે તમને મળે છે અહીંયા આગળ, આ જુઓ, આ જે સમીકરણ મળે છે એ તમને સ્થાનાંતર માટેનું મળે છે, સમય ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો. અને અહીંયા આગળ બીજું એક સમીકરણ મળશે, આ જે સમીકરણ મળે છે એ સમય માટે ટી માટેનું મળે છે, અહીંયા એક્સ માટેનું મળે છે. તો અહીંયા સ્થાનાંતર માટેનું, અહીંયા સમય માટેનું સમીકરણ તમને વિધેય મળશે. તો આ પ્રકારે આપણે બે ઘટનાઓ જોઈ. ત્યારબાદ આપણે અહીંયા આગળ આવર્ત લઈ લીધો, એક્સ જેટલું સ્થાનાંતર વત્તા એલ જેટલો આવર્ત આપણે લઈએ. તો અહીંયા આગળ સમીકરણ તમારું શું થશે? સાઇન ઇઝ ઇક્વલ ટુ સાઇન ટુ પાય એન એક્સ બાય એલ તમારે આવું મળશે, બરાબર. ત્યારબાદ આપણે જોયું કે અલગ અલગ પ્રકારના અહીંયા આગળ તમને તરંગો જોવા મળે છે, જેમ કે સ્ક્વેર વેવ છે, રેક્ટેન્ગ્યુલર વેવ છે, સાઇન વેવ છે, કોસ વેવ છે, કોસાઇન વેવ છે. તો આ પ્રકારના વેવ્સ તમને જોવા મળે છે. હવે ધારો કે અહીંયા આગળ આપણે એક ઉદાહરણ પણ જોયું કે ધારો કે આપણે કોઈ પિયાનોનું આપણે સંગીત સાંભળતા હોય, તો પિયાનોની સંગીતની અંદર કેવું હોય કે એના ટોન અલગ અલગ બદલાતા હોય, જેમ કે અમુક વખતે એનો ટોન ઊંચો થાય, નીચો થાય. તો આ પ્રકારના આવા બધા તરંગોને ભેગા કરી અને કોઈ એક તરંગ બનાવવામાં આવે, જેમ કે આપણે સંપાતપણાનો સિદ્ધાંત છે કે બે કરતાં વધુ તરંગોના સંપાતીકરણ થવાથી જે ઘટના, જે ભૌતિક ઘટના ઉદ્ભવે છે એને આપણે શું કહીએ છીએ? સંપાતપણાનો સિદ્ધાંત. એટલે કે આપણે કોઈ બી બે કે બે કરતાં વધારે તરંગો લઈ લો અને એ સંપાતીકરણ થાય એ બધાનું, અને આ સંપાતીકરણ થવાથી જે તમને ઘટના ઉદ્ભવે છે એને સંપાતપણાનો સિદ્ધાંત કહેવામાં આવે છે. તો આ પ્રકારે આપણે આ તરંગોની પણ માહિતી જોઈ. હવે બધાને ભેગા કર્યા પછી આપણે એક મુદ્દો અગત્યનો જોયો હતો કે તમારે રેક્ટિફાયર પરિપથો જે આવે છે એ રેક્ટિફાયર પરિપથોની અંદર પણ તમને ધારો કે એસી કરંટ, ડીસી કરંટની તમને માહિતી મળે છે. તો એસી કરંટની અંદર અને ડીસી કરંટમાં તમે નક્કી કરી શકો કે આટલા આટલા મૂલ્યના એસી ડીસી કરંટ મળે છે. તો ડીસી કરંટનો જે તરંગનું જે આવર્ત
જે તમને મળે એનું એક સમીકરણ વિધેય તમે બનાવો અને એસી વાળાના વિધેય અલગ બનાવો, તો તમને ખબર પડશે કે કેટલા મૂલ્યનો ડીસી પ્રવાહ કેલ્ક્યુલેટેડ તમને મળી શકે. તો આ પ્રમાણે પણ તમે નક્કી કરી શકો છો. હવે આટલે સુધી આપણે આવ્યા હતા, તો અહીંયા આગળ જોઈએ કે આટલી આવૃત્તિવાળા અનંત સંખ્યાના સરળ આવર્ત વિધેયને સંપાતીકરણવાળા રજૂ કરી શકાય છે. આકૃતિ 8માં આ વિધેયને રજૂ કરતા સરળ આવર્ત ઘટકોના દર્શાવેલા છે. આ ચર્ચા પરથી જોઈ શકાય છે કે જો સૂક્ષ્મકણની રજૂઆત મર્યાદિત વિસ્તારમાં રહેલા તરંગ દ્વારા કરવી હોય તો કણને રજૂ કરવું હોય તો વિધેય સતત રીતે ફરતી જતી આવૃત્તિઓવાળા અને યોગ્ય કંપ વિસ્તારવાળા સરળ આવર્ત તરંગોના યોગ્ય સંપાતીકરણ વડે મેળવવું જોઈએ. આ રીતે મેળવેલા મર્યાદિત વિસ્તારમાં રહેલા તરંગને તરંગ પેકેટ કહેવામાં આવે છે. હવે આપણે શું કરવાનું હોય કે આપણે કોઈ સૂક્ષ્મકણની રજૂઆત કરવી હોય, હવે આપણે ધારો કે અવકાશની અંદર કેટલાય પ્રકારના તરંગો તમને જોવા મળે, હવે તમારે જે તરંગનો અભ્યાસ કરવો છે તો એ જ તરંગ માટે તમારે એક બોક્સ બનાવવું પડશે, એની એક લિમિટ નક્કી કરવી પડશે કે ધારો કે માઇનસ ઇન્ફિનિટીથી પ્લસ ઇન્ફિનિટી એની લિમિટ થઈ ગઈ, તો અમુક ડિસ્ટન્સ એનું નક્કી થઈ જાય એટલે એ ડિસ્ટન્સની અંદર રહેલા જેટલા પણ તરંગો છે એનો અભ્યાસ કરવો છે. તો એ પ્રકારે આપણે તરંગ પેકેટ બનાવવાનું છે જેનું બધું નિશ્ચિત હોય, મર્યાદિત વિસ્તાર હોય કે જેના અંદર તમે અવલોકન કરી શકો. પછી અત્યાર સુધીની ચર્ચામાં આપણને નિમ્નલિખિત નિચોડ તરફ દોરી જાય છે. અત્યારે હવે આપણે અત્યાર સુધીની જે ચર્ચા કરી, આપણે હવે જે હવે શું શું કરવાનું છે આપણે જોવાનું છે. હવે જુઓ, પહેલા નંબરમાં છે કે જેમ જટિલ બૈજિક વિધેયો ને તેના સ્વતંત્ર ચલની ઘાત શ્રેણીમાં, દાખલા તરીકે ટેલર શ્રેણીમાં એને એક આખી રજૂઆત છે, એક આખી શ્રેણી છે કે ધારો કે એન ઇઝ ઇક્વલ ટુ પૂર્ણાંક સંખ્યાઓ તમે લેતા હોય 1, 2, 3, 4, 5, 6, તો એ સંખ્યાઓની અંદર તમે રજૂ કરી શકો છો. તો જેમ જટિલ બૈજિક વિધેયોને તેના સ્વતંત્ર ચલની ઘાત શ્રેણીમાં વિસ્તારવાનું શક્ય છે, તેમ જટિલ આવર્ત વિધેયોને જે ચોક્કસ શરતો સાથે સાઇન અને કોસાઇનની શ્રેણીમાં વિસ્તારી શકાય. હવે જટિલ આવર્ત વિધેયો જે છે ચોક્કસ શરતો સાથે તમે સાઇન અને કોસાઇનની અંદર તમે વિસ્તાર કરી શકો છો, અમુક શરતો એની મૂકવી પડશે. પછી આ વિસ્તારમાં આવતા સાઇન અને કોસાઇન પદોની આવૃત્તિ લઘુત્તમથી શરૂ કરી અસતત રીતે વધતી જાય છે. એટલે અહીંયા આગળ લઘુત્તમથી એની આવૃત્તિ જે છે એ અસતત રીતે વધી જાય છે, એટલે સતત વધતી નથી પણ કેવી વધે છે, અસતત રીતે વધે છે, કે એના અંદર લઘુત્તમથી શરૂ કરીને કોઈ વખત મેક્ઝિમમ પણ થઈ જાય, કોઈ વખત ન્યૂનતમ પણ થઈ જાય, એવી કન્ડિશન તમને જોવા મળે છે. પછી જટિલ આવર્ત વિધેયને તેના સાઇન અને કોસાઇન ઘટકોમાં વિભાજિત કરવાની ગણિતીય પ્રક્રિયાને હાર્મોનિક એનાલિસિસ કહે છે. જટિલ આવર્ત વિધેય જે છે સાઇન અને કોસાઇન ઘટકોમાં આપણે વિભાજિત કરીએ એને હાર્મોનિક એનાલિસિસ કરીએ કહેવાય છે. હવે જુઓ, હવે આપણે સ્વતંત્ર ચલની ઘાત શ્રેણીમાં ટેલર શ્રેણીમાં આપણે રાખવાનું છે. ત્યારબાદ આપણે જે જટિલ વિધેય છે એને તમે સાઇન અને કોસાઇનના સ્વરૂપમાં તમે દર્શાવી શકો છો, પરંતુ એ વિધેયને તમારે ચોક્કસ શરતો સાથે તમારે એને રજૂ કરવા પડશે, બરાબર, તો તમે એને રજૂ કરી શકો છો. તો આ જ રીતે તમે જો સાઇન અને કોસાઇનની અંદર વિભાજિત કરતા હોય તો આપણે એને શું કહીએ છીએ, હાર્મોનિક એનાલિસિસ કહેવામાં આવે છે. હવે જે ક્ષણે બધી જ જગ્યાએ કેવી રીતે નોંધાઈ શકે, આમ સાદા આવર્ત વિધેય વડે કણને રજૂ કરવાનો વિચાર છોડી દેવો પડે. સાદા આવર્ત વિધેય વિશે તો આપણે શક્ય જ નથી આ વસ્તુ, આમ છતાં તમે એવા ચોક્કસ સંજોગો ભણશો કે જેમાં નિશ્ચિત વેગવાનવાળા મુક્ત કણને આવા વિધેયને રજૂ કરવાનું કરી શકાશે. હાલ પૂરતું તો આપણે પ્રાથમિક અવસ્થાની ચર્ચા કરીએ છીએ. ટૂંકમાં ઉપરોક્ત ચર્ચા દર્શાવે છે કે આપણે એવું તરંગ તૈયાર કરવું જોઈએ કે જેની તરંગ પ્રવૃત્તિ અવકાશના જે વિસ્તારમાં કણ હોય તે વિસ્તારમાં પૂરતી જ મર્યાદિત હશે, કે આપણને અવકાશમાં મર્યાદિત વિસ્તારમાં
रहेलू तरंग जोईए अथवा अवकाशना मर्यादित विस्तार में ज पथरायेलू कोई विधेय जोईए छे के जेमानी तरंग प्रवृत्ति कणना द्वैत स्वभाव साथ सुसंगत होय। आवी रचना समझवा माटे आकृति आठ ध्यान में लेवानी छे। आकृति आठ में दर्शावेल विधेय साय एक्स एक मर्यादित विस्तार में पथरायेलू चौरस विधेय छे ते माइनस ए थी प्लस ए सुधीना एक पारिमाणिक विस्तार में छे। आ विधेय आवर्त विधेय नथी ते स्पष्ट छे। आम छता विधेय ने अनंत अंतर सुधी पथरायेला अने टूए आवर्तवाला आ विधेयना खूबज जेटला महत्तम स्थानांतरवाला चौरस आवर्त विधेयना एक भाग तो जरूर गणी शकाय। आ हकीकत एवा निर्देश करे छे के सीमित विस्तार में रहेला विधेयने पण साइन अने कोसाइन घटकोनुं बनेलू गणी शकातुं होवुं जोईए। फूरियर श्रेणीओना आ ख्यालोनुं व्यापकीकरण करीशुं त्यारे आपणे जोईशुं के आवा विधेयने सतत रीते फरती जती जोईए। हवे जुओ अहींया आगळ तमारे आपणे मुक्त कणना अभ्यासनी एक थियरी छे श्रोडिंजर इक्वेशन, बराबर छे। श्रोडिंजरे अहींया आगळ एवुं दाखल कर्युं के श्रोडिंजरे एक विस्तार निश्चित विस्तार लीधो छे। ए निश्चित विस्तारनी अंदर कोई मुक्त कणने आपणे कोई घटनानो अभ्यास करवो छे, जेम के आपणे तरंग पेकेटनी आपणे वात करी एम। अहींया आगळ जे एनुं डिस्टन्स लीधेलुं छे माइनस ए थी प्लस ए सुधीनुं डिस्टन्स लीधेलुं छे, એટલે બંને વચ્ચેનું ડિસ્ટન્સ 2a જેટલું થયું, એટલે નીચે માઇનસ વાળું ઉપર પ્લસ વાળું, એટલે બંને કણોનું ટોટલ ડિસ્ટન્સ છે 2a જેટલો વિસ્તાર આપણે લીધેલો છે। એટલે આપણે જ્યાંથી કણની શરૂઆત કરીએ છીએ તો જમણી બાજુ ધારો કે આપણે પ્લસ એ વિસ્તાર લઈએ અને ડાબી બાજુ આપણે માઇનસ એ વિસ્તાર લઈએ, ઇન્ફિનિટી બંને લઈ શકીએ છીએ। તો અહીંયા આગળ આના અંદર રહેલો જે કણ છે એ કણનું જે આપણે વિધેય ધારેલું છે એ કયું ધારેલું છે, તો સાય એક્સ એક મર્યાદિત વિસ્તારમાં ચોરસ વિધેય આપણે ધારેલું છે। પછી આપણે આને ધારો કે આપણે સાઇન અને કોસાઇન બનેલું આપણે ગણી શકીએ, અને આપણે ફુરિયર શ્રેણીના આ જે ખ્યાલો છે ધારો કે ટેલર શ્રેણી છે એને આપણે આના અંદર ઉપયોગ કરીશું। બીજા નંબરમાં જુઓ જેમની આવૃત્તિઓ સતત રીતે ફરતી જતી હોય એવા સરળ આવર્ત વિધેયો સાઇન અને કોસાઇનના યોગ્ય કંપ વિસ્તારો લઈને તેમના સંપાતીકરણ વડે અવકાશના મર્યાદિત વિસ્તારમાં રહેલું વિધેય તૈયાર કરી શકાય। જેમની આવૃત્તિઓ સતત રીતે ફરતી જતી હોય એવા સરળ આવર્ત વિધેયો સાઇન અને કોસાઇનના યોગ્ય કંપ વિસ્તારોને લઈને તેમના સંપાતીકરણ વડે અવકાશના મર્યાદિત વિસ્તારમાં રહેલું વિધેય તૈયાર કરી શકીએ। આ રીતે તૈયાર કરેલ તરંગ પેકેટ ડી બ્રોગલીના દ્રવ્ય તરંગો અને પરિણામે સૂક્ષ્મ કણોને રજૂ કરવાની ક્ષમતા ધરાવે છે। આપણે આવર્ત વિધેયોને રજૂ કરતી સાઇન અને કોસાઇન પદોની જે શ્રેણીની સચોટ અભ્યાસ શરૂ કરીએ એ આપણે ચોક્કસ હેતુ માટે અભ્યાસ કરીએ છીએ, તે હેતુને અનુલક્ષીને આ અભ્યાસની શરૂઆત કરીશું। તો શરૂઆત કરાય છે તો આપણે સહેજ જુદા પ્રકારના વિધેયથી શરૂઆત કરીશું। હવે જુઓ બીજા નંબરમાં એમ કહે છે કે સાઇન અને કોસાઇનના યોગ્ય કંપ વિસ્તારો લઈને અવકાશના મર્યાદિત વિસ્તારમાં આપણે તૈયાર કરી શકાય, પછી એવું તરંગ પેકેટ બનાવીએ ડી બ્રોગલીના દ્રવ્ય તરંગો અને પરિણામે સૂક્ષ્મ કણોને રજૂ કરવાની ક્ષમતા ધરાવે એવું આપણે લઈ શકીએ, પછી સાઇન અને કોસાઇન પદોની જે શ્રેણીની વાત કરવાની છે એને આપણે ફુરિયર શ્રેણીઓ કહેવામાં આવે છે। ફુરિયર શ્રેણીઓ સચોટ અભ્યાસ આપણે શરૂ કરવો છે અને ચોક્કસ હેતુ માટે અભ્યાસ કરી શકીએ એના અનુલક્ષીને અર્થમાં ગણિતશાસ્ત્રના પુસ્તકમાં જે પ્રકારના આવર્ત વિધેયોની અભ્યાસ શરૂઆત કરાય છે તેના કરતાં આપણે કંઈક અલગ પ્રકારના વિધેયથી આપણે શરૂઆત કરવાની। આપણે મેથેમેટિકલી જે ટેલર શ્રેણીની અંદર થી જે આપણે વિધેયોની શરૂઆત કરાય છે એ વિધેયોની આપણે શરૂઆત કરવાની નથી, અહીંયા આગળ આપણે ફિઝિક્સની અંદર કંઈક અલગ રીતે સાબિત કરવાનું છે। તો આપણે આગળ એની પણ માહિતી આપણે જોઈશું। જો અહીંયા આગળ આપણે ફુરિયર શ્રેણીની વાત કરીએ, જો ધારો કે સાય એક્સ આવર્ત વિધેય છે, ધારો કે સાય એક્સ આપણે એક આવર્ત વિધેય લઈએ છીએ, આ વિધેયનો જે
आवर्त छे केटलो छे ए एल जेटलो छे। हवे अहींया आगळ आकृति आपणे एक रजू करिए तो आपणी पासे धारो के कोई आकृति छे, अहींया आगळ आपणे कोई एवं वेवफॉर्म बताई दईए छीए कि अहींया धारो के एनी वेल्यू छे एल बाय टू, अहींया एनी वेल्यू छे प्लस एल बाय टू, अहींया झीरो वेल्यू लईए बराबर, અને અહીંયા આગળ સાય એક્સ જેટલું આપણે કોઈ વિધેય લઈ લીધું છે, ફાય એક્સ ઇઝ ઇક્વલ ટુ સાય એક્સ આપણે કોઈ વેલ્યુ લઈએ। હવે આપણે એનું ફાય એક્સ બતાવીએ તો ફાય એક્સ એક્સ એનું ડિસ્ટન્સ વત્તા એનો આ એલ આવર્ત બરાબર છે। હવે ફાય એક્સની જે વેલ્યુ છે એ કેટલા અંતરની અંદર હશે, માઇનસ એલ બાય ટુથી પ્લસ એલ બાય ટુની અંદર હશે। હવે આપણે અહીંયા આગળ જોઈએ તો પહેલાં આપણે પહેલી કન્ડિશન શું છે, તો આપણે કન્ડિશન ખાસ યાદ રાખવાની છે કે એક મૂલ્ય હોવું જોઈએ, શું હશે એક મૂલ્ય હોવું જોઈએ, એટલે સિંગલ વેલ્યુ હોવી જોઈએ, વત્તા બીજા નંબરમાં આવશે કે પરિમિત હોવું જોઈએ બરાબર છે, અને ત્રીજા નંબરમાં જે છે એ શું છે કે એક આવર્તમાં જો પરિમિત સંખ્યાના અસાતત્ય હોય અને પરિમિત સંખ્યામાં મહત્તમ અને ન્યૂનતમ વેલ્યુ હોવી જોઈએ, એટલે આના મૂલ્યો કેવા હોવા જોઈએ, મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો હોવા જોઈએ, એટલે એક આવર્તમાં પરિમિત સંખ્યાના અસાતત્ય હોય અને પરિમિત સંખ્યાના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો તમારે હોવા જોઈએ। આ શરતને તમારે શું કહેવામાં આવે છે, ડિરીક્લેટ કન્ડિશન કહેવામાં આવે છે બરાબર। ફુરિયર શ્રેણીઓની આપણે શરૂઆત કરીએ તો આના અંદર ડિરીક્લેટ કન્ડિશન આના અંદર કહેવામાં આવે છે, તો તેની હેઠળ ડિરીક્લેટ કન્ડિશનની અંદર આપણે સાયક્સને સંપૂર્ણ આવર્તમાં અને તેથી એનું આપણે ડિસ્ટન્સ લઈએ તો માઇનસ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટીના વિસ્તારમાં ફક્ત અસાતત્યના બિંદુઓ બાદ કરતાં સાઇન અને કોસાઇન શ્રેણીના પદમાં રજૂ કરી શકાય છે। આપણે આગળ વાત કરી કે સાઇન અને કોસાઇન વિધેયોની આવૃત્તિઓ એક મૂળભૂત આવૃત્તિના પૂર્ણ ગુણાંક રૂપે હોય છે, તો આવું આવી શ્રેણીઓને શોધકના નામ ઉપરથી આપણે શું નામ આપ્યું, ફુરિયર શ્રેણીઓ। શું કીધું, સાઇન અને કોસાઇનની આવૃત્તિઓ એક મૂળભૂત આવૃત્તિના પૂર્ણ ગુણાંકમાં હોય છે, તો આવી શ્રેણીઓની શોધકના નામ ઉપરથી ફુરિયર શ્રેણીનું નામ આપ્યું। અસાતત્યના બિંદુ પાસે સાયક્સનું મૂલ્ય અસાતત્યની બંને બાજુએના મૂલ્યોના સરેરાશ બરાબર હશે, એ તો તમે જાણો જ છો। તો ડિરીક્લેટની કન્ડિશન આપણે આના અંદર સમજવાની છે, પણ ડિરીક્લેટની કન્ડિશન સમજવા માટે આપણે આપણે સ્પેશિયલ આખું એક લેક્ચર લેવું પડશે, તો આપણે એ કન્ડિશન આપણે સમજી અને એનો આપણે આગળ ઉપયોગ કરવાનો છે, મહત્તમ અને ન્યૂનતમ વેલ્યુ, પછી એનું મૂલ્ય કેવું હોવું જોઈએ, સિંગલ વેલ્યુ હોવું જોઈએ, પરિમિત હોવું જોઈએ અને આવર્ત વિસ્તારમાં હોવું જોઈએ બરાબર છે। તો આપણી આગળની થિયરી આખું લેક્ચર જોઈએ એના માટે, તો આપણે એના માટે આગળ ડિરીક્લેટની કન્ડિશન આપણે જોઈશું બરાબર। તો અહીંયા આગળ ફરીથી આપણે તમને રિપીટ કરી દઈએ, ફરીથી આપણે રિપીટ કરીએ